હું મહેક ને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચારની વાત કરીએ તો ગોધરાથી મળી રહ્યા છે. આજ રોજ ગોધરા શહેરમાં આવેલ સિવિલ લાઇન્સ રોડ પર સિવિલ હોસ્પિટલની સામે શહેરના જાણીતા ડૉક્ટર ઇમરાન કાલુ દ્વારા સ્ટાર હોસ્પિટલ અને આઈસીયુની શરૂઆત કરવામાં છે. તમામ સુવિધાઓ સાથે સજ્જ આ હોસ્પિટલની ઉદઘાટન પ્રસંગે ગોધરાના ધારાસભ્ય સી કે રાહુલજી મોરવા, હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર, જિલ્લા પંચાયતના પ્રમુખ કામિનીબેન સોલંકી, નગરપાલિકા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ડૉક્ટર ઇમરાન કાલુ 12 વર્ષથી સેવા આપી રહ્યા છે, જેમાં 3 વર્ષ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે, 2 વર્ષ એપોલો હોસ્પિટલ અમદાવાદ ખાતે અને 7 વર્ષથી ગોધરા ખાતે સેવા આપી રહ્યા છે. આજ રોજ તમામ સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલની શરૂઆત થતાં પંચમહાલ જિલ્લા તેમજ ગોધરા શહેરના દર્દીઓએ વડોદરા તેમજ અમદાવાદ જેવી સારવારના આ હોસ્પિટલ ખાતે મળી. ગોધરા શહેરના જાણીતા ડોક્ટર ઇમરાન કાલુ દ્વારા આજરોજ ગોધરા શહેરમાં આવેલ સિવિલ લાઇન્સ રોડ ઉપર નવા હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે. આજરોજ પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ કામિનીબેન સોલંકી, ધારાસભ્ય સી કે રાહુલજી સહિત મોડવા હરફના ધારાસભ્ય નિમિષાબેન સુતાર દ્વારા આજે રિબિન કાપી ઓપનિંગ કરવામાં આવી છે. ખાસ કરીને આપની સાથે ઉપસ્થિત છે ડોક્ટર ઇમરાન કાલુ, તેઓની સાથે સીધી વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. સૌથી પહેલો તો આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. શું કહેશો આપણે નવી હોસ્પિટલની આજે શરૂઆત કરી છે? જે આજે મેં નવી હોસ્પિટલની શરૂઆત કરી એ લોકોને સ્વાસ્થ્ય ક્ષેત્રે સારી ઉત્તમ સેવા મળી રહે એ હેતુથી આ નવી હોસ્પિટલનું નિર્માણ કર્યું છે. આ એચિવ કરવા માટે જે લોકોને મને સપોર્ટ કર્યો છે એ લોકોને હું ખૂબ ખૂબ આભાર માનું છું. તથા આ હોસ્પિટલમાં જે સેવાઓ છે એ ઉત્તમ રીતે મળી રહે એ રીતે ઇમરજન્સી સેવાઓ છે, જેવી વેન્ટિલેટર, આઈસીયુની સુવિધા છે, ડાયાલિસિસની સુવિધા છે, ઇમરજન્સીમાં જેને ડાયાલિસિસ કરાવવું હોય એ લોકો માટે, તથા ભવિષ્યમાં સુપર સ્પેશિયાલિટીનો સપોર્ટ પણ આપણને મળી રહે એ રીતે આપણે આગળનું પ્લાનિંગ કરેલું છે. કેટલા સમયથી આપ સેવા આપી રહ્યા છો અને શું છે આપની આગળની રણનીતિ? હા, હું લગભગ 9 વર્ષથી સેવા આપી રહ્યો છું, એમાં ગોધરામાં 7 વર્ષથી સેવા આપી રહ્યો છું. જેમ બને એમ આપણે સૌથી ઓછા ખર્ચામાં સારી ઉત્તમ સેવા મળી રહે એ હેતુથી અમે આગળ વધીએ છીએ. ખાસ કરીને જો વાત કરવામાં તો કોઈ પણ આપને આગળ વધવું હોય તો કોઈક ને કોઈકનો સપોર્ટ રહેતો હોય છે, પરિવારનો કયો સપોર્ટ રહે? આ બધું એચિવ કરવામાં મારા શિક્ષકો, મારા માતા પિતા, મારી પત્ની અને મારા ડોક્ટર મિત્રો, આ બધો જ મારા ઉપર ખૂબ વિશ્વાસ કરી એનો હું ઋણી રહીશ. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો તે વખતે આપની પરિસ્થિતિ એકદમ નબળી હતી અને એ પરિસ્થિતિ ઉપરથી આપ આટલે લેવલ સુધી પહોંચ્યા છો. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અભ્યાસ સમયે તમને કોઈક વાર એવું લાગ્યું કે ના હવે છોડી દેવું છે, ડોક્ટર મારાથી નહીં બની શકાય? ના ના, એવું નહીં લાગ્યું. કેમ કે માતા પિતાનો ફૂલ સપોર્ટ હતો, તે લોકોએ આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં પણ પોતાના બાળકો આગળ વધે એ હેતુથી કન્ટિન્યુઅસ સપોર્ટ કરતા રહ્યા છે, એ બદલ હું એમનો પણ ખૂબ ખૂબ ઋણી છું. કરવામાં આવે છે સમાજના લોકો તેમજ શહેરના લોકોને આપનો શું સંદેશ છે? મારું જ્યાં સુધી માનવું છે ત્યાં સુધી દરેક બાળકને ઉચ્ચ શિક્ષણ મળી રહે તેવું કરવું જોઈએ, જેથી સમાજ આગળ વધે. માતા એ જ બાળકનો પહેલો શિક્ષક છે, એટલે જે માતા હોય એ જો શિક્ષિત હશે તો જ બાળકોમાં શિક્ષણ આવશે અને આપણે આપણી કોમ્યુનિટીમાં અને ખાસ કરીને પંચમહાલ જિલ્લામાં શિક્ષણને આગળ વધારી શકશું. આજે ગોધરા ખાતે કાલુ બ્રધર્સ સ્ટાર હોસ્પિટલ, નવીન હોસ્પિટલની આજે શરૂઆત થઈ રહી છે ત્યારે આજે લઘુમતી સમાજ પણ ઉત્તરોત્તર શૈક્ષણિક ક્ષેત્રે, ધંધાકીય રીતે અને બધી જ રીતે આજે લઘુમતી સમાજ આગળ રહ્યો છે. એ પ્રમાણે આજે બંને ભાઈઓ MBBSની ડિગ્રી અને MDની ડિગ્રી મેળવીને આજે અમારા ગોધરા શહેરની અંદર એક સારી હોસ્પિટલ, મતલબ કે સ્ટાર હોસ્પિટલ ખોલી રહ્યા છે અને આ સ્ટાર હોસ્પિટલના અનુસંધાનમાં એમના અનુભવ મુજબ આ હોસ્પિટલ દર્દીઓના અનુસંધાનમાં સિવિલ હોસ્પિટલ પર સામે છે, એટલે અતિ ગંભીર દર્દી હોય તો પણ નજીકના સ્થળે છે તે એમને લાભ મળી રહે અને એમને પોતાની રોજગારીના અનુસંધાનમાં પણ આ હોસ્પિટલ અને ગોધરા શહેરની પ્રજાને ખૂબ જ ઉપયોગી થાય અને આ હોસ્પિટલના અનુસંધાનમાં એમણે જે શરૂ કરી છે એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને ઉત્તરોત્તર એમની શૈક્ષણિક કારકિર્દીના ભાગરૂપે MD સિવાય પણ બીજા નવા અભ્યાસક્રમો અને બીજા અનુભવ ટ્રેનિંગ લઈ
અને ગોધરા શહેરના જે કઈ દર્દીઓ છે એને સારી સગવડ આપે એવી શુભેચ્છા પાઠવીએ છીએ। જિલ્લાવાસીઓનો જેમ એમની પ્રેક્ટિસ સારી હશે, સારો આવકાર હશે અને દર્દીઓ છે તે સારા થશે, એમ એમની કીર્તિ વધતી જશે અને એ પ્રમાણે એમને કામગીરી કરે તો કોઈ પણ ધંધાનો વિકાસ થાય, કોઈ પણ વ્યક્તિનો વિકાસ ક્યારે થાય કે પોતાની આવડત ઉપર, પોતાના ગુણદોષ ઉપર અને પોતાના સ્વભાવ ઉપર અને પોતાની કારકિર્દી અનુસંધાન નિપુણતા હોય, એમાં કોઈ પણ ક્ષેત્ર હોય, મેડિકલ ક્ષેત્ર હોય, શૈક્ષણિક ક્ષેત્ર હોય કે કોઈ પણ ધંધાકીય ક્ષેત્ર હોય, એ પોતાની નિપુણતા ઉપર અને સારી સારવાર કરે તો સૌ કોઈ દર્દીઓ આ હોસ્પિટલનો લાભ લે એ જરૂરી છે। આજે સ્ટાર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું છે, એ ખૂબ સારી વાત છે। ગોધરા શહેરમાં એમડી ફિઝિશિયનોની ખૂબ જ તકલીફ હતી, બહુ ઓછા એમડી ફિઝિશિયન હતા અને પેશન્ટો વધારે છે। એમડી ફિઝિશિયન જ્યારે ડાયાબિટીસ જેવો સામાન્યમાં સામાન્ય રોગ જે આજે 10 માંથી 9 દર્દીમાં જોવા મળે છે, 9 લોકોમાં જોવા મળે છે, ત્યારે એમડી ફિઝિશિયનની આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડાયાબિટોલોજીસ્ટ તરીકે ઇમરાનભાઈ અને યુનુસભાઈ બંને કામ આપવાના છે, ત્યારે ગોધરાના તમામ દર્દીઓને ખૂબ જ ઉપયોગી નીવડશે એવી આશા રાખું છું। અને હોસ્પિટલમાં વધુ દર્દી ના આવે, પરંતુ જે દર્દી આવે એને સારી સગવડ મળે એવી શુભેચ્છા પાઠવું।